કેમ છો બાળ મિત્રો મજામાં ને આજે આપણે અંકલેખન જોઈશું સિનિયર કેજીમાં જેમાં આપણે કાલે અહીંયા સુધી જોઈ લીધું હતું અંદર બહાર આવે આપણે ઉપર નીચે જોઈશું ચલો શું લખ્યું છે કે ચિત્રમાં આપેલમાં ઉપર માટે સાચું અને નીચે માટે આપણે ખોટું કરવાનું છે કે જે વસ્તુ ઉપર હોય છે ત્યાં સાચું અને નીચે હોય એ ખોટું હવે જુઓ આપણને અહીંયા શું છે કે વાંદરો ઝાડ ઉપર છે તો સાચું છે અને વાંદરો ઝાડ નીચે છે તો ખોટું છે હવે એવી જ રીતે જો આ મેઝ છે કે ટેબલ છે જે એની ઉપર છે આ ત્રાસ તો સાચું અને એની નીચે જે ત્રાસ છે કે છાપડી છે તે એને ખોટું પછી ડોગ છે એ ડોગ જુઓ પલંગ ઉપર છે તો સાચું અને બિલાડી પલંગ નીચે છે તો ખોટું જે ઉપર હોય ત્યાં સાચું આપવાનું નીચે હોય ત્યાં ખોટું આપવાનું આ છોકરો ધાબા ઉપર છે તો સાચું અને આ નીચે છે છોકરી તો ખોટું પછી આ મંદિર ની ઉપર છે છોકરી તો સાચું અને આ છોકરો નીચે છે તો ખોટું એવી જ રીતે પતંગિયું જુઓ ઝાડ ઉપર છે તો સાચું અને આ ઈયળ છે તો એ ઝાડ નીચે છે તો ખોટું આવે ત્યાં નીચે હોય એટલે ખોટું ઉપર હોય તો સાચું હવે જુઓ નજીક અને દૂર જે વસ્તુ જેનાથી નજીક હોય તે સાચું અને દૂર હોય તો ખોટું કૂતરો જુઓ ઝાડની નજીક છે તો સાચું અને આ દૂર છે તો ખોટું એવી જ રીતે આ જો વર્ગ કાર્ય એટલે સિંગલ સિગ્નલથી નજીક જો આપણે આપ્યું છે ને સિગ્નલથી સિગ્નલ છે સિગ્નલથી નજીક શું છે આ છે તો સાચું આપજો અને આ કાડી દૂર છે તો ખોટું આપવાનું પછી લાડુથી નજીક લાડુથી નજીક કોણ છે તો કે આ છે તો સાચું અને આ દૂર છે તો ખોટું આપવાનું છે પછી બારીથી દૂર જો આ બારી છે હવે એનાથી નજીક કયું છે તો આ છે તો ત્યાં સાચું આ દૂર છે ખુરશી તો અહીંયા ખોટું પછી ચિત્રમાં આપેલા આકારો ગણો અને લખવાના છે તો બાળમિત્ર તમારે જોવાનું છે કે કેટલા આકારો થાય છે જો અહીંયા શું આપ્યું છે ચોરસ તો ચોરસ આટલામાં ગણો તો કેટલા ચોરસ થાય છે તો એ તમારે આ વાદળામાં લખવાનું છે પછી લંબ ચોરસ તો આખામાં તમારે ગણવાનું ધીમે ધીમે કે લંબ ચોરસ કેટલા થાય તો તમારે એ અહીંયા લખવાના પછી લંબગોળ છે આ તો લંબગોળ કેટલા થાય છે તો જો એક બે ત્રણ પછી જોજો કે જ્યાં લંબગોળ થતા હોય લગભગ ત્રણ ને કા ચાર ગોળ છે તેવી રીતના તમારે લખવાનું પછી ત્રિકોણ કેટલા થાય છે આ ચિત્રમાં એટલા લખવાના ગોળ પછી જો આ ચોરસ છે પણ આમ છટકોણ જેવો ચોરસ છે તો એ કેટલા થાય છે તો તમારે એ લખજો ગણીને આ તમારું હોમવર્ક છે બાળ મિત્રો ભલે આવજો